नमस्कार समाचारोनी साथे हूँ छू रिंकल। अफगानिस्तानना पंजशीरमां एनआरएफना प्रवक्तानું મોત થયું હોવાનું સામે આવ્યું છે। એનઆરએફ પ્રવક્તા કહીમ દશ્તીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। પંજશીરમાં ચાલી રહ્યું છે આંતરિક યુદ્ધ, તાલિબાન અને નેશનલ રેસિસ્ટન્સ વચ્ચે છે લડાઈ। અહમદ મસૂદના નજીકના હતા ફહીમ દશ્તી, દશ્તીની સાથે જનરલ અબ્દુલ જારાનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે। અફઘાનિસ્તાનથી આ મોટા સમાચાર। અહમદ મસૂદના નજીકના જે ફહીમ હતા તેમનું મોત થઈ ગયું છે। અહમદ મસૂદના ખૂબ જ નજીકના કહેવાતા હતા। તાલિબાન અને નેશનલ રેસિડન્સ વચ્ચે લડાઈ ચાલી રહી હતી। પંજશીરમાં એનઆરએફના પ્રવક્તાનું મોત થયું હોવાના સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે તાલિબાન અને નેશનલ રેસિડન્સની વચ્ચે લડાઈ ચાલી રહી હતી। અફઘાનિસ્તાનથી આ મોટા સમાચાર। એનઆરએફ પ્રવક્તા ફહીમ દશ્તીનું મોત થયું હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। દશ્તીની સાથે જનરલ અબ્દુલ જારાનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે। અહમદ મસૂદના ખૂબ જ નજીકના હોવાનું માનવામાં આવી રહ્યું છે। તો ફહીમ દશ્તી જે એનઆરએફના પ્રવક્તા હતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। અફઘાનિસ્તાનથી આ મોટા સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। જનરલ અબ્દુલ જારાનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે। પંજશીરમાં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં પંજશીરમાં એનઆરએફના પ્રવક્તાનું મોત થયું છે। રાજ્યમાં આજથી જામશે ચોમાસું। આગામી 3 દિવસમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ। સમગ્ર રાજ્યમાં રહેશે વરસાદી માહોલ। ત્યારે રાજ્યમાં ચોમાસું વધવાની શક્યતાઓ હાલમાં વર્તાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં ફરી ચોમાસું જામે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યમાં ફરી પાછું ચોમાસું જામે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે। 4 દિવસ માટેની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં ફરી પાછું ચોમાસું જામશે। ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ડેમની સપાટીમાં 24 કલાકમાં 5 સેન્ટીમીટરનો વધારો થયો છે। હાલમાં નર્મદા ડેમની સપાટી 170.54 મીટર થઈ ગઈ છે। ડેમમાં ઉપરવાસથી 4601 ક્યુસેક પાણીની આવક થઈ ગઈ છે। ડેમમાંથી 4393 ક્યુસેક પાણીની જાવક પણ થઈ છે। ડેમમાંથી 4393 ક્યુસેક પાણીની આવક થઈ હોવાનું સામે આવી રહ્યું છે। ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં 5 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। 170.54 મીટરનો વધારો થયો છે ડેમની સપાટીમાં। 24 કલાકમાં 5 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો થઈ ગયો છે। 2 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો છે વરસાદ। ભારે પવનની સાથે ધોધમાર વરસાદ ફરી પાછો વરસ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારીનો જૂજ ડેમ 85% જેટલો ભરાઈ ગયો છે। જૂજ ડેમ ભરાતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં જૂજ ડેમની સપાટી જે છે 165.30 મીટર થઈ ગઈ છે। વર્ષ સુધી પીવાના અને સિંચાઈનું પાણી આપી શકાશે। વાત કરીએ અમરેલીના રાજુલા શહેરની, તો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। શહેરમાં પણ વરસાદ નોંધાયો છે। ડુંગર ગામમાં 2 ઇંચ જેટલો વરસાદ સામે આવ્યો છે। સ્થાનિક નદીમાં પૂર જોવા મળ્યું છે, તો ડુંગર ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। રાજુલાના દીપડિયા, ધારેશ્વર, જૂની માંડરડી સહિત આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો છે। જાફરાબાદ તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે।
समग्र राज्य में अत्यारे चोमासानो माहोल जोवा मळी रह्यो छे। अमरेलीना राजूला शहर में तेमज ग्राम्य विस्तार में पण वरसादी माहोल जोवा मळ्यो छे। स्थानिक नदी में घोड़ापूर जोवा मळ्यो। तो डुंगर गाम की बात करिए तो अहींथी पसार थती जे नदी छे त्यां पण घोड़ापूर जोवा मळ्यो। स्थानिक नदी में पूर जोवा मळ्यो। आवी रीते वरसाद वरसता अत्यारे खेडूतो में पण खुशीनो माहोल जोवा मळी रह्यो छे। तो आ तरफ भावनगर शहर अने पंथकमां क्यांक धोधमार तो क्यांक झरमर वरसाद वरस्यो छे। मोड़ी सांजना झरमर वरसाद बाद वरसाद पड्यो छे। लांबा समयथी खेडूतो वरसादनी जोई रह्या हता राह, त्यारे वरसाद आवता खेडूतोना पाकने मळशे जीवनदान। तो आ तरफ खेड़ाना मातरमां पण वरसादी माहोल जामी गयो छे। सींजीवाड़ा परियेज बामणगाम दलुली में पण वरसाद नोंधायो छे। वरसाद आवता धरतीपुत्रों में आनंद छवाई गयो छे। हाल में डांगरना पाक माटे पाणीनी अछत सर्जाई रही छे, त्यारे वरसाद आवता खेडूतोना डांगरना पाकने जीवनदान मळशे। सूरतमां पण वरसादी माहोल जाम्यो छे। मोड़ी रात्रिथी वरसादी माहोल जोवा मळ्यो। सूरत शहेरमां आखी रात वरसाद वरस्यो छे। भारे वरसादथी ठेर ठेर पाणी भराई गया छे। शहेरना नीचाणवाळा विस्तारोमां पाणी भराई गया छे। दक्षिण गुजरातमां भारे वरसादनी आगाही करवामां आवी छे। त्यारे सवारे 6-8 वाग्या सुधीमां 2.25 इंच जेटलो वरसाद अत्यार सुधीमां नोंधाई चूक्यो छे। तो सूरत शहर में आखी रात वरसाद वरस्यो छे। भारे वरसाद थी ठेर ठेर पाणी भराई गया छे। जे नीचाणवाळा विस्तारो छे त्यां पाणी भराई गया छे। मोड़ी रात्रि ज वरसादी माहोल जोवा मळी रह्यो छे। उल्लेखनीय छे के हवामान विभागे आगाही करी छे के दक्षिण गुजरात में पण वरसादी माहोल जामशे। उपरांत उत्तर गुजरात अने सौराष्ट्र में पण वरसादी माहोल जोवा मळशे। त्यारे सूरत में मोड़ी रात थी वरसाद चालू थई गयो छे। शहर में आखी रात वरसाद वरस्यो छे। जे नीचाणवाळा विस्तारो छे त्यां वरसादना कारणे पाणी भराई गयुं छे। दृश्य में आप जोई शको छो के कई रीते नीचाणवाळा जे विस्तारो छे त्यां पाणी भराई गयुं छे। आखी रात वरसाद वरसता आ प्रकारनी परिस्थिति सर्जाई छे। तो आ बाबते वधु माहिती आपवा माटे संवाददाता कीर्तेश अमारी साथे जोड़ाई गया छे। जी कीर्तेश, सूरत में अत्यारे वरसादी माहोल जामी गयो छे। आखा शहर में मोड़ी रात थी वरसाद पड़ो छे, त्यारे अमुक नीचाणवाळा जे विस्तारों छे त्यां पाणी भरावानी समस्या पण सर्जाई छे। त्यारे हाल में शुं परिस्थिति देखाई रही छे त्यां? बिल्कुल वरसादनी जे प्रकारे आगाही, बिल्कुल सूरत सहित दक्षिण गुजरात में जे प्रकार वरसादनी आगाही हती, वरसादनी आगाही ने लईने मोड़ी रात्रे शुरू थयेलो वरसादे पोतानी गति वधारी छे। धीरे धीरे सवार थता आ गति में जे रीते वधारो थयो छे, सवारे 6-8 वात करवामां आवे तो 2 इंच जेटलो वरसाद सूरत में खाबकी चूको छे। ने तेने लईने सूरतना नीचाणवाला विस्तार, पांडेसरा, उधना, लिंबायत, कतारगाम, वराछा, पूनागाम, अड़ाजन सहित विस्तारों में पानी भरावाना अदृश्य सामने आया है। खास करीने जे प्रकारे वरसाद वरसी रह्यो छे, वरसादनी गति वधु छे अने तेनी सामे पानी निकालनी कोई व्यवस्था नथी, तेने लईने सतत पानी भराई रहता लोकोनी मुश्केलीमां सतत वधारो जोवा मळी रह्यो छे। जे रीते हवामान विभागे आगामी 4 दिवसनी आगाही करी छे, तेने लईने तंत्र એલર્ટ કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી વહેલી સવારથી જ મહાનગરપાલિકાની ટીમો દ્વારા પાણીનો નિકાલ થાય તે પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, ચોક્કસ દક્ષિણ ગુજરાતમાં ડાંગર સૌથી મહત્વનો પાક છે, એટલે કે ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે તો ખૂબ જ ખુશીના સમાચાર છે। પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસ સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની સમસ્યામાં વધારો ચોક્કસ જોવા મળી રહ્યો છે। જી કીર્તેશ, અત્યારે લોકોની સમસ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, કયા કયા વિસ્તાર જે છે, જેમ રીતે વાત કરી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તેવા કયા કયા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે સમસ્યા અત્યારે સર્જાઈ રહી છે? બિલકુલ, સુરતનો ઉધના વિસ્તાર છે, સુરતનો લીંબાયત, સુરતનો પાંડેસરા, સુરતનો પૂનાગામ, કે આ જે છેવાડાના વિસ્તાર છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર છે, સુરતની કાદરસાની નાળ છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। અડાજણ, પાલનપુર, પાટિયા વિસ્તાર છે, કતારગામ, વેરોડ વિસ્તાર છે, વરાછા, સરથાના લસ્કાના રોડ છે, આ તમામ જે વિસ્તારો છે જે નીચાણવાળા ભાગોમાં આવ્યા છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી છે। જોકે વરસાદે પોતાની ગતિમાં થોડો ઘટાડો કર્યો છે, તેને લઈને ફરી એક વખત પાણી ઓસરવા માંડ્યા છે। પણ સવારે 6-8 દરમિયાન
વરસાદે જે પ્રકારે બેટિંગ કર્યું છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા। तो सूरत में मोड़ी रात थी ज वरसादी माहौल जामी गयो छे। आखी रात वरसाद वरसता अमुक नीचाणवाळा जे विस्तारो छे त्यां पाणी भरावानी समस्याओ अत्यारे सर्जाई रही छे। अनेक विस्तार में अत्यारे पाणी भराई गया छे। दृश्य में जे रीते आप जोई शको छो खूब ज पाणी भराई गया छे। घूटण समा पाणी अत्यारे जोवा मळी रह्या छे। सूरत में जे रीते हवामान विभागे आगाही करी हती के दक्षिण गुजरात में पण वरसादी माहौल जामशे ते रीते हाल में सूरत में मोड़ी रात थी ज वरसादी माहौल जामी गयो छे। सूरत में धोधमार वरसाद वरसी गयो छे। भारे वरसाद थी पोलिस चौकी पासे पाणी भराई गया छे। पूना पोलिस चौकी पासे 5 फूट सुधी पाणी भराई गया हता। पाणी भराता वाहन व्यवहार ने पण भारे असर पहुंची रही छे। तो दृश्य में जे रीते आप जोई शको छो बन्ने विस्तार सूरतना छे। पूना पोलिस चौकी पासे पण पाणी भरावानी समस्या अत्यारे सर्जाई छे। वाहन व्यवहार ने अत्यारे भारे असर पहुंची रही छे। भारे वरसाद थी आ पोलिस चौकी पासेना दृश्यो पण आपने बतावी रह्या छीए के ज्यां घूटण समा पाणी अत्यारे भराई गया छे। मोड़ी रात थी जे रीते वरसादी माहौल सूरत में जाम्यो छे ते रीते अमुक नीचाणवाळा जे विस्तारो छे त्यां पाणी भरावानी समस्याओ सर्जाई रही छे। परिणामे वाहन चालकोने हालमां भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। છોટાઉદેપુરના નસવાડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। સવારથી નસવાડીમાં વરસાદી માહોલ જામી ગયો છે। નસવાડી આમરોલી તલખણા ગામમાં વરસાદ જોવા મળ્યો। કંડવા આફોન હરિપુરા ગામમાં પણ વરસાદ વરસ્યો છે। નસવાડી તાલુકામાં સીઝનનો અત્યાર સુધીમાં 372 મીમી જેટલો વરસાદ નોંધાયો છે। तो आज पवित्र श्रावण मासनो छेल्लो दिवस छे। श्रावण मासना छेल्ला दिवसे समग्र गीर सोमनाथ पंथक में वातावरण में पलटो आवता वरसादी माहौल जामी गयो छे। सोमनाथ काजली बादलपुरा सहित विस्तार जे छे त्यां वहली सवार थी जे धीमी धारे वरसाद शुरू थई गयो छे। समग्र पंथक में श्रावण मासना छेल्ला दिवसे भक्तोनी भीड़ जोवा मळी रही छे। सोमनाथ में पण भक्तोनुं घोड़ापूर जोवा मळी रह्युं छे। त्यारे आजे श्रावण मासना छेल्ला सोमवार निमित्ते शिवालयोमां भक्तोनी भीड़ जोवा मळी रही छे। सोमनाथनी वात करीए तो अहीं शिव भक्तोनी भीड़ जोवा मळी, शिव भक्तोनुं घोड़ापूर जोवा मळ्युं। श्रावण मासना अंतिम सोमवारना दिवसे लोको शिवना दर्शन करवा माटे सोमनाथमां उमटी रह्या छे। सोमनाथना दृश्यो छे। आजे श्रावण मासनो अंतिम सोमवार छे तेथी अनेक शिवालयोमां अत्यारे भक्तोनी भीड जोवा मळी रही छे। शिवना दर्शन माटे अत्यारे भक्तोनी भीड़ जोवा मळी रही छे। त्यारे पवित्र श्रावण मासना अंतिम सोमवार ने लईने प्रथम ज्योतिर्लिंग सोमनाथ खाते भक्तोनुं घोड़ापूर जोवा मळ्युं। श्रावण मासनो अंतिम दिवस छे। भक्तो सोमनाथ दादाना दर्शन करीने दिव्यता अनुभवी रह्या छे। सोमवती अमासनुं खास महत्व होय छे, साथे ज श्रावण मासनो अंतिम दिवस पण छे त्यारे मोटी संख्यामां भाविको उमटी पड्या छे। આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સાથે સાથે સોમવતી અમાસને લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી પડ્યા છે। ખાસ કરીને જ્યારે આજે સોમવતી અમાસ હોય ત્યારે લોકો છે તે સોમનાથ મહાદેવના દર્શનની સાથે સાથે જે પ્રમાણે ત્રિવેણી સંગમ છે તે જ્યાં પોતે પિતૃઓને પાણી પાવા માટે પણ આવતા હોય છે, પિતૃતર્પણ કાર્ય માટે પણ આવતા હોય છે અને તેમને લઈને સોમનાથ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ છે તે જોવા મળી રહી છે। તો બીજી તરફ જોવા જઈએ તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે આજરોજ વહેલી સવારથી જ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને તે વાતાવરણમાં પલટાને લઈ અને ખાસ કરીને સોમનાથ મહાદેવને મેઘરાજા છે તેવો પણ વહેલી સવારથી જળાભિષેક કરી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે સોમવતી અમાસ છે અને અમાસને લઈને સોમનાથના વાતાવરણમાં તો પલટો જોવા મળી રહ્યો છે, સાથે સાથે મોટી સંખ્યામાં ભાવિકો છે તે પણ અહીં ઉમટી પડ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો આણંદના કરમસદ ખાતે આવેલા બાપેશ્વર મહાદેવની શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। બાપેશ્વર મહાદેવને બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે, દૂધથી અભિષેક પણ કરવામાં આવે છે, ફૂલોનો શણગાર આરતી કરવામાં આવે છે। શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે। લોકવાયકા પ્રમાણે 500 વર્ષ પહેલા ચરવા આવતી ગાય પોતાના આંચણમાંથી જે તે જગ્યા પર દૂધનો અભિષેક કરતી હતી।
સ્થાનિકોએ તપાસ કરીને ખોદકામ કરતા શિવલિંગ નીકળ્યું અને બાપેશ્વર મહાદેવની સ્થાપના થઈ હતી। બાપેશ્વર મહાદેવનું બીજું નામ દૂધેશ્વર મહાદેવ પણ છે। શ્રાવણ માસમાં ભક્તો શ્રદ્ધાથી બાપેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરે છે। તો સમાચારમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।